Standard 8, Math Chapter 3, Exercise 3.4. એમાં પણ છ ક્વેશ્ચન છે, એમાંથી હું ત્રીજો અને છઠ્ઠો ક્વેશ્ચન અહીંયા સમજાવીશ, બાકીના તમારે જાતે કરવાના છે. એટલે આ પ્રશ્નો બધા આપણે જે પેરેલોગ્રામ શીખાય એના ગુણધર્મો પ્રોપર્ટી તમને ખ્યાલ હોય તો એ બધાનો જવાબ આવડતો હોય. એટલે આપણે પહેલો ત્રીજો પ્રશ્ન છે કે એ સ્ક્વેર ઇઝ અ ક્વોડ્રિલેટર, પેરેલોગ્રામ, રોમ્બસ અને રેક્ટેંગલ, એટલે ચારે પ્રકાર. એટલે જોઈએ, પહેલાં તો આપણે આ સ્ક્વેર દોરીએ, એના ગુણધર્મો સમજીએ કે સ્ક્વેર એ બી સી ડીમાં એ ક્વોડ્રિલેટરલ છે કે નહીં. ક્વોડ્રિલેટર, ક્વોડ્રી એટલે ચાર, લેટરલ એટલે બાજુ, અને ચાર બાજુ છે તો કે યસ. એટલે બસ આટલું. પછી પેરેલેલોગ્રામ, એ પેરેલોગ્રામ છે. પેરેલેલોગ્રામ એટલે કે ધ ઓપોઝિટ સાઈડ, સામસામેની બાજુઓ સરખી હોય, એટલે એ બી અને સી ડી સરખા હોય, અને એ ડી અને બી સી સરખા હોય. તો આ સ્ક્વેરમાં આપણે ચારે ચાર સરખા છે, એટલે સામસામેના પણ સરખા થાય જ. એટલે અને એ સામસામેની બાજુ સરખી અને પેરેલલ હોય. આમાં આ એ બી સરખા છે એટલું નહીં, પણ એ બી પેરેલલ સી ડી અને એ ડી પેરેલલ, આ પેરેલલની લાઈન છે બરાબર બી સી, એટલે એ પેરેલલ છે. એટલા માટે એ પેરેલોગ્રામ થાય. પછી રોમ્બસ, રોમ્બસ એટલે શું? તો કે જેમાં સામસામેની બાજુ નહીં પણ બાજુ બાજુની બાજુ પણ સરખી હોય, એટલે કે આ એ બી બરાબર બી સી અને અને આપણે પેરેલોગ્રામમાં જોઈએ તો કે સામસામેની બાજુ પણ સરખી હોય, એટલે આના બરાબર સી ડી પણ થાય અને એ ડી પણ થાય, એટલે આ રોમ્બસ. એટલે આ સ્ક્વેરમાં આપણે આ બધી વસ્તુ થાય, એટલા માટે એ રોમ્બસ પણ છે. આપણે પેરેલોગ્રામ એટલે જોયું કે સામસામેની બાજુ પેરેલલ અને સરખી હોય. પછી રેક્ટેંગલ છે કે નહીં? તો કે રેક્ટેંગલમાં એટલે રેક્ટેંગલમાં પેરેલોગ્રામ હોય પણ સાથે સાથે એનો ખૂણો 90 ડિગ્રી હોય. રેક્ટેંગલ હોય એમાં આ ખૂણો 90 ડિગ્રી. બાકી બધા પેરેલોગ્રામને બધા ગુણધર્મો હોય કે સામસામેની બાજુ સરખી હોય અને અને આ સામસામેના ખૂણા સરખા હોય. એટલે એટલે આ સ્ક્વેરમાં પણ એ જ છે કે આપણે ચારે ચાર બાજુ સરખી છે, એટલે રેક્ટેંગલમાં એટલે એ બી બરાબર સી ડી છે અને ચારે ખૂણા સરખા છે, એટલે એ બી બરાબર સી બરાબર ડી, એટલે આ ચારે ખૂણા બરાબર 90 ડિગ્રી છે, એટલા માટે આ સ્ક્વેર છે, રેક્ટેંગલ પણ છે. એટલે આ રીતે આપણે ક્વોડ્રિલેટરલ એટલે શું? તો કે ચાર બાજુ હોય. પેરેલોગ્રામ એટલે શું? તો કે સામસામેની બાજુ સરખી અને સમાંતર હોય. રોમ્બસ એટલે શું? તો કે બાજુની પેરેલોગ્રામ જેવું જ હોય પણ બાજુની બાજુ પણ સરખી જ હોય, એટલે કે ચારે ચાર બાજુ સરખી હોય. અને રેક્ટેંગલ એટલે શું? તો કે એક એંગલ ચારે ચાર સરખા હોય, એટલે કે 90 ડિગ્રી હોય. એટલે આ એના ગુણધર્મો જો આપણને ખ્યાલ હોય તો આનો જવાબ આપી શકીએ.